नमस्ते विद्यार्थी मित्रों, नवनिधि इंटरनेशनल स्कूल में आपनु हार्दिक स्वागत है। धोरण नौ सामाजिक विज्ञान विषय में प्रथम प्रकरण है भारत में ब्रिटिश सत्ता नो उदय। आ प्रकरण में अपने अगाउना वीडियो में बात करेली के यूरोपना जे देशों है तेमणे भारत आवानो जलमार्ग शोधवा माटे केवा केवा प्रयत्नों कर्या। तो जलमार्गनी शोध थई गया पछी भारत आवाना जलमार्गनी शोध थई गया पछी भारत में यूरोपियन प्रजानु आगमन केवी रीते थाय छे, एटले के यूरोपनी जे विविध प्रजाओ छे ते भारत में केवी रीते प्रवेशे छे तेनी आ मुद्दा में आपणे वात करीशुं। भारत में यूरोपियन प्रजानु आगमन तेमा आपणे जोईए के जलमार्गनी शोध थया बाद सौ प्रथम कोई प्रजा आवे छे तो ते छे पोर्टुगीज एटले के फिरंगी प्रजा। पोर्टुगीजनी जे फिरंगी प्रजा छे आपणे जोयुं के जलमार्ग शोधवामां वास्को द गामा जे पोर्टुगीजना हता तेमणे सौ प्रथम वखत कालिकट बंदरे जे राजा जामोरिन हता तो ए राजा जामोरिन पासेथी वेपार करवानी परवानगी लीधी हती। एटला माटे सौ प्रथम वखत कोण आवे छे तो के पोर्टुगीजना फिरंगीओ छे તે ભારતમાં વેપાર અર્થે આવે છે અને પોતાની વેપારી કોઠીઓ સ્થાપે છે। તેઓ ભારતમાં 100 વર્ષમાં કેટલા વર્ષમાં 100 વર્ષમાં 100 વર્ષમાં તેઓ દીવ દમણ ગોવા કોચીન અને મલાકા આ બધા પ્રદેશોને પોતાના નિયંત્રણમાં લીધા છે। તેમણે કયા કયા પ્રદેશો તો દીવ દમણ ગોવા કોચીન અને મલાકા આ જે પ્રદેશો છે તેમાં આ પોર્ટુગીઝો પોતાની વેપારી કોઠીઓ સ્થાપે છે અને પોતાનો જે વેપાર છે તેને આગળ લઈ જાય છે અને આ જે પ્રદેશો છે તેને નિયંત્રણમાં લઈ લીધા છે પોર્ટુગીઝો એ। તેના પછી જોઈએ તો પોર્ટુગીઝો જે આવ્યા તેનાથી પ્રેરાઈને, હવે જ્યારે પોર્ટુગીઝો ભારતમાં વેપાર અર્થે આવે એટલે જે યુરોપની જે બીજી પ્રજાઓ હોય તો તેને શું થાય કે અમે પણ વેપારે માટે જઈએ અને અમે પણ ભારતની જે સમૃદ્ધિ છે તેનો લાભ લઈ લઈએ। એટલે પોર્ટુગીઝો પછી હવે કોણ આવે છે તો કે હોલેન્ડના ડચ લોકો કે જેઓ વલંદાઓથી ઓળખાય છે। શેનાથી? વલંદાઓ। તો હોલેન્ડના જે ડચ લોકો છે તે ભારતમાં વેપાર કરવા માટે આવે છે। ત્યારબાદ આવે છે ડેનિશ પ્રજા। આ જે પ્રજા છે ડચ લોકો અને ડેનમાર્કની ડેનિશ પ્રજા તેઓ પણ ભારતમાં વેપાર કરવા માટે આવે છે। આ થયું પોર્ટુગીઝો, હોલેન્ડના ડચ લોકો અને ડેનમાર્કની વાત। આ એટલી જે પ્રજા છે તે ભારતમાં વેપાર માટે આવે છે। ત્યારબાદ જે વધારે પ્રમાણમાં રોકાયા, ભારતમાં વધારે સમય માટે રોકાયા અને ભારત દેશને ગુલામ બનાવ્યો એવા કોણ તો કે અંગ્રેજો। તો અંગ્રેજોએ તેના ઇંગ્લેન્ડના વેપારીઓ હતા તે ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારતમાં વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી। અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ક્યારે કરી તો કે ઈસવીસન સોળસોની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ। કોઈ પ્રશ્ન પૂછાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600ની સાલમાં થઈ। તે સમયે ઇંગ્લેન્ડની રાણી હતી ઇલિઝાબેથ। કોણ હતી? રાણી ઇલિઝાબેથ। અને આ જે અંગ્રેજોની રાણી ઇલિઝાબેથ હતી તેમણે તેમના ઇંગ્લેન્ડના લોકોને પૂર્વના જે દેશો છે તે પૂર્વના દેશો સાથે વેપાર કરવાની છૂટ આપી દીધી કે તમે પૂર્વના દેશો છે તેની સાથે તમે વેપાર શરૂ કરો। ઈસવીસન 1608માં ક્યારે 1600માં છે તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને ઈસવીસન 1608માં અંગ્રેજોનું જે પ્રથમ વહાણ છે તે પ્રથમ વહાણ અને તેનો કપ્તાન કોણ હતો? વિલિયમ હોકિન્સ। અંગ્રેજોનું જે પ્રથમ વહાણ આવે છે ભારતમાં તેનો કપ્તાન હતો વિલિયમ હોકિન્સ। એટલે કપ્તાન એટલે તે મુખ્ય હોય છે, આ વહાણનો જે કપ્તાન છે મુખ્ય, એટલે તે સુરત બંદરે આવે છે। ક્યાં આવે છે? સૌ પ્રથમ વખત સુરત બંદરે આવે છે એટલે સુરતમાં પ્રવેશ કરે છે। તો અંગ્રેજોનો પ્રવેશ છે તે ક્યાંથી થયો તો કે
પોતાનું કપ્તાન લઈને વિલિયમ હોકિન્સ આવે છે સૌ પ્રથમ અંગ્રેજ અધિકારી અને તે સુરતમાં પ્રવેશ કરે છે. આગળ જોઈએ તો કે ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધને કારણે હવે જ્યારે અંગ્રેજો આવે છે તે પહેલાં પણ કઈ કઈ પ્રજા આવેલી હતી તો કે પોર્ટુગીઝો ફિરંગીઓ પછી હેલો હોલેન્ડના જે ડચ લોકો છે તે અને ડેનમાર્કની ડેનિશ પ્રજા. તો આ જે પ્રજા છે તે ભારતમાં અગાઉથી હતી એટલે જે સુરતનો જે વિસ્તાર છે ત્યાં જે ફિરંગીઓ ફિરંગીઓ એટલે શું પોર્ટુગીઝો તો આ પોર્ટુગીઝોનું વર્ચસ્વ હતું એટલે શું કે એ વિસ્તારમાં ત્યારે પોર્ટુગીઝોનું ચાલતું હતું એટલે તેમણે શું કર્યું કે અંગ્રેજોનો વિરોધ કર્યો. શેના માટે? કે તમે અહીં વેપાર કરી શકો નહીં એટલે તે અંગ્રેજોને સુરતમાં વેપારની કરવાની પરવાનગી ન મળી. ક્યાં ન મળી? તો કે સુરતમાં. કોણ હતું? તો કે ફિરંગીઓ હતા એટલે ફિરંગીઓનું વર્ચસ્વને કારણે ફિરંગીઓનું ત્યાં ચાલતું હતું એટલે ફિરંગીઓનો અંગ્રેજો સામે વિરોધ થયો કે અમે છીએ ત્યાં સુધી તમે નહીં, એવો વિરોધ થયો એટલે વેપાર કરવાની તેમને પરવાનગી મળી નહીં. ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સીધા ગયા મુઘલ બાદશાહ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે અધિકારીઓ હતા તે કોની પાસે ગયા? મુઘલ બાદશાહ જહાંગીર પાસે. મુઘલ બાદશાહ જહાંગીર પાસે તે શું મેળવે છે? પરવાનો મેળવે છે. શેનો? તો કે વેપારી કોઠીઓ સ્થાપવાનો, વેપાર કરવાનો પરવાનો મેળવે છે એટલે શું કે પરવાનગી મંજૂરી મેળવી લે છે. અને સુરતમાં તે પ્રથમ કોઠી સ્થાપે છે. પહેલાં તો ફિરંગીઓએ વિરોધ કર્યો પરંતુ તેણે પરમિશન કોની પાસેથી લીધી? તો કે તેમણે પરવાનગી લીધી બાદશાહ જહાંગીર પાસેથી અને તેમને પરવાનગી મળી ગઈ એટલા માટે તેણે સૌ પ્રથમ વખત 1613માં સુરતમાં પોતાની પ્રથમ વેપારી કોઠી સ્થાપી લીધી. આગળ જોઈએ તો કે શરૂઆતના વર્ષોમાં કંપનીએ શું શું કર્યું? તો કે શરૂઆતના જે વર્ષો હતા તેમના વેપારના જે શરૂઆતના વર્ષો હતા તેમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદ આ સ્થળોએ વેપારી મથકો સ્થાપ્યા. એટલે આ સ્થળો કયા છે? તો કે દક્ષિણ ગુજરાતના જે સ્થળ છે સુરત, ભરૂચ, અમદાવાદ આ બધા સ્થળોએ અંગ્રેજો આવ્યા અને તેમનો વેપારી મથકો સ્થાપીને તેમનો વેપાર છે તે આગળ વધારતા ગયા. આ પ્રદેશોમાં બીજું શું થયું? તો કે તે સમયે મરાઠી સત્તાનું પ્રભુત્વ વધ્યું. કોનું? કઈ સત્તા? તો કે મરાઠી સત્તા. ભારતમાં જે મરાઠા રાજાઓ હતા, જે મરાઠીઓ હતા તેમનું પ્રભુત્વ છે તે અંગ્રેજો સામે વધતું ગયું. એટલે તેમનું પ્રભુત્વ વધતું ગયું એટલે અંગ્રેજોને શું દેખાયું? તેમની સામે જોખમ દેખાયું કે આ જે સત્તા છે કોની? તો કે મરાઠી સત્તા છે તે અંગ્રેજોનું વધારે ચાલવા દેશે નહીં. તેમને શું લાગ્યું? જોખમ લાગ્યું. એટલે તેમના માટે ટકવું થોડું મુશ્કેલ હતું ભારતમાં. એટલે તેમણે શું કર્યું? તેમણે દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા. તો કે ભારતનો જે દક્ષિણ ભાગ છે અને પૂર્વના જે દેશો છે તો તે તરફ તેઓ આગળ વધે છે અને ત્યાં વેપારો શરૂ કરે છે. તે સ્થળો કયા છે? તો કે દક્ષિણ અને પૂર્વ ભાગના જે પ્રદેશો છે મછલીપટ્ટનમ તે ક્યાંનું છે? તો કે આંધ્રપ્રદેશમાં આવેલું જે મછલીપટ્ટનમ છે, ચેન્નઈમાં આવેલું જે સેન્ટ જ્યોર્જ ચેન્નઈનું ત્યાં અને ફોર્ટ વિલિયમ તે ક્યાં છે? તો કે કોલકાતામાં. આ પ્રદેશોમાં તેમણે કોઠીઓ સ્થાપી. તમારે યાદ રાખવાનું છે કે સૌ પ્રથમ વખત અંગ્રેજો છે તે સુરતમાં આવ્યા અને ત્યાર પછી મરાઠા છે તે મરાઠાનું વર્ચસ્વ વધારે હતું એટલા માટે અંગ્રેજો દક્ષિણ અને પૂર્વ તરફ આગળ વધે છે. અને કયા કયા પ્રદેશોમાં કોઠી સ્થાપે? તો મછલીપટ્ટનમ આંધ્રપ્રદેશમાં, સેન્ટ જ્યોર્જ ચેન્નઈમાં અને ફોર્ટ વિલિયમ કોલકાતામાં. આ સ્થળોએ તે વેપારી કોઠી સ્થાપે છે. અને એ ઉપરાંત ફરી મુંબઈ બાજુ પોતાનું વડું મથક સ્થાપે છે. એ કઈ સાલમાં? તો કે 1687ની સાલમાં ફરી વખત ગુજરાતની નજીક મહારાષ્ટ્રનું જે મુંબઈ છે તે મુંબઈમાં અંગ્રેજો પોતાનું વડું મથક સ્થાપી દે છે. આગળ જોઈએ તો અંગ્રેજોનું અહીંયા સુધી આવ્યું કે અંગ્રેજોએ સુરતથી શરૂ કરીને એટલા વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી અને વેપારો શરૂ કર્યા. ત્યાર પછી કોણ આવે છે? તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે આવે છે? તો ઈસવીસન 1668માં ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયાની કંપનીનું આગમન થયું. એટલે
પોર્ટુગીઝો આવ્યા, ડચ લોકો આવ્યા, ડેનિશ પ્રજા બધા જ આવી ગયા, બરાબર. અંગ્રેજો પણ આવ્યા, અને અંગ્રેજો પછી કોઈ આવે છે તો તે ફ્રેન્ચ લોકો છે. આ જે ફ્રેન્ચ લોકો છે તેની પણ એક કંપનીનું નામ હતું. શું હતું? તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. એટલે આ જે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તે 1668માં ભારતમાં પ્રવેશ કરે છે. હવે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ થોડોક થોડો સમય જતાં તેણે કયા કયા પ્રદેશોમાં વેપારો શરૂ કર્યા? તો કે માહે, કરાઈકલ, પોંડેચેરી, ચંદ્રનગર ત્યાં વેપારી મથકો શરૂ કર્યા. કયા કયા સ્થળે? તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ માહે, કરાઈકલ, પોંડેચેરી, ચંદ્રનગર આ પ્રદેશોમાં પોતાના વેપારી મથકો શરૂ કર્યા. એટલે ત્યાં પોતાની વેપારી કોઠીઓ છે તે સ્થાપી દીધી. 17મી સદી પૂરી થઈ પછી 18મી સદીમાં શું થાય છે? તો કે 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો, આ જે બંને પ્રજા છે, અંગ્રેજોની પ્રજા અને ફ્રેન્ચની, તો એ બંને વિશ્વમાં સત્તા સ્થાપવા માટે સક્રિય હતા. આ જે બંને છે તે સમગ્ર વિશ્વમાં પોતાની સંસ્થાઓ વધારે સ્થાપવી અને પોતે સત્તા કેવી રીતે વધારે, પોતાની સત્તામાં કેવી રીતે વધારો કરવો તે તરફ સતત આગળ જતા હતા. હવે અંગ્રેજો અને ફ્રેન્ચો હતા, એકબીજાની સતત હરીફાઈમાં હતા. એટલા માટે 1764 થી 1763 નો સમયગાળો તેમાં શું થયું? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તે બંને વચ્ચે વિગ્રહો થયા. 3 કર્ણાટક વિગ્રહો થયા. શા માટે? કારણ કે અંગ્રેજો અને ફ્રેન્ચો બંને એકબીજાના સ્પર્ધામાં હતા. એટલા માટે તે બંને વચ્ચે 3 કર્ણાટક વિગ્રહો થયા. વિગ્રહો એટલે કે યુદ્ધો થયા. તેમાં શું થયું? તો કે ફ્રેન્ચનો પરાજય થયો. ફ્રેન્ચ લોકો છે તે અંગ્રેજોની સામે ટકી શક્યા નહીં, એટલે ફ્રેન્ચ લોકોનો ત્યાં પરાજય થઈ ગયો. અને જે બ્રિટિશ સત્તા છે, અંગ્રેજ સત્તા, તેનો રાજ્ય વિસ્તાર સતત ને સતત વધતો રહ્યો, કારણ કે તેઓ ફ્રેન્ચ લોકો સામે જીતી ગયા. એટલા માટે બ્રિટિશ રાજ્ય સત્તા છે, બ્રિટિશનું જે રાજ્ય વિસ્તાર હોય તેમાં સતત વધારો થયો. આ બંને સત્તા, બ્રિટિશ અને ફ્રેન્ચ, અને બીજી પણ જેટલી પણ પ્રજા આવી તે બધા વચ્ચે કંઈક ને કંઈક સંઘર્ષ ઊભો થતો. શાના માટે? તો કે સત્તા પ્રાપ્ત કરવા માટે. ભારતનું જે સમૃદ્ધિ હતી, ભારતની સમૃદ્ધિ, સાંસ્કૃતિક બાબતો, કોઈ પણ પ્રકારની સમૃદ્ધિ હતી ભારત પાસે, તેને પોતાના દેશમાં લઈ જવા માટે સતત સંઘર્ષ થતા હતા. તો આ સત્તા અને સંઘર્ષના પરિણામે શું થયું? તો કે અંતે ફિરંગીઓ પાસે શું રહ્યું? તો ફિરંગીઓ પાસે દીવ, દમણ અને ગોવા. ફિરંગી જે પ્રજા હતી, પોર્ટુગીઝ પ્રજા, તેમની પાસે દીવ, દમણ અને ગોવા રહ્યા. ફ્રેન્ચો હતા, તો ફ્રેન્ચો પાસે કયા કયા પ્રદેશો રહે છે? તો કે ચંદ્રનગર, માહે, કરાઈકલ અને પોંડેચેરી. ચંદ્રનગર, માહે, કરાઈકલ અને પોંડેચેરી આ જે પ્રદેશ છે તે ફ્રેન્ચો પાસે રહે છે. અને જે ડચ લોકો હતા, તે ડચ લોકો કોઈની પણ સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં, એટલે શું થયું? તો તેઓ કાયમી વિદાય લીધી. એટલે ડચ જે પ્રજા, તેમણે કાયમી વિદાય લઈ લીધી. અને ફિરંગી અને ફ્રેન્ચો ટકી શક્યા, પણ અમુક પ્રદેશો પૂરતા મર્યાદિત રહ્યા. અને અંગ્રેજો છે, તેમણે તેમના રાજ્ય વિસ્તારમાં સતત વધારો કર્યો. આ જોયું આપણે કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન કેવી રીતે થયું. જળમાર્ગ શોધાયા પછી સૌપ્રથમ પોર્ટુગીઝો આવ્યા, ત્યારબાદ હોલેન્ડના ડચ લોકો આવ્યા, ત્યારબાદ ડેનિશ પ્રજા આવી, ત્યારબાદ ઇંગ્લેન્ડના અંગ્રેજો આવ્યા, અને છેલ્લે આવે છે ફ્રેન્ચો. અને અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે સતત સંઘર્ષ થતો રહ્યો, કારણ કે બંને એકબીજાના હરીફાઈમાં હતા. તેમ છતાં ફ્રેન્ચોનો શું થયો? પરાજય થઈ ગયો. અને અંગ્રેજો છે, તેમણે સામ્રાજ્ય વધારવાનું શરૂ કર્યું, પોતાની સત્તા વધારવાનું ચાલુ રાખ્યું. આ થયું ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. તો આ સ્ક્રીનશોટ લઈ લો અને તમે નોંધી લો.